स्वाध्याय 6.4 प्रश्न एक नीचे प्रमाणेनी बाजुओ धरावतो त्रिकोण शक्य छे। नंबर एक 2 सेमी 3 सेमी 5 सेमी 2 सेमी वत्ता 3 सेमी बराबर 5 सेमी अने त्रीजी बाजुनुं माप पण 5 सेमी छे। અહીં 2 બાજુના માપનો સરવાળો 3જી બાજુના માપ જેટલો છે। ત્રિકોણ રચવા માટે કોઈ પણ 2 બાજુના માપનો સરવાળો 3જી બાજુના માપ કરતાં વધારે થવો જોઈએ, એટલે આ માપ ધરાવતો કોઈ ત્રિકોણ હોઈ ન શકે, કારણ કે અશક્ય છે, કારણ કે 2માં બીજો પ્રશ્ન છે 3 સેમી 6 સેમી 7 સેમી 3 સેમી વત્તા 6 સેમી બરાબર 9 સેમી એટલે કે 9 સેમી 7 સેમી કરતાં નાના છે, 7 સેમી નાના છે, 3 સેમી વત્તા 7 સેમી બરાબર 10 સેમી તો 10 સેમી એ 6 કરતાં મોટા છે, 6 સેમી વત્તા 7 સેમી બરાબર 13 સેમી છે તો 13 સેમી એ 3 સેમી કરતાં મોટા છે। અહીં પણ બતાવે છે કે ત્રિકોણની 2 બાજુના માપનો સરવાળો 3જી બાજુના માપ કરતાં વધારે છે, માટે આ માપ પણ ધરાવતો ત્રિકોણ અશક્ય છે। ત્રીજો દાખલો છે આપણી પાસે 6 સેમી 3 સેમી અને 2 સેમી ત્રિકોણના માપ આપી દીધા છે, 3 સેમી વત્તા 2 સેમી બરાબર 5 સેમી અને એટલે તો 5 સેમી એ 6 સેમી કરતાં નાના છે। અહીં ત્રિકોણની 2 બાજુના માપનો સરવાળો 3જી બાજુના માપ કરતાં ઓછો છે, તેથી માટે આ માપ ધરાવતો ત્રિકોણ ન હોઈ શકે, એ પણ અશક્ય છે। પ્રશ્ન 2 આપ્યો છે અહીંયા, ત્રિકોણ PQR અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લેવાનો છે। અહીંયા કહે છે આપણને ત્રિકોણ PQR એની અંદરની બાજુ O બિંદુ લીધો, આપણે કયું બિંદુ લીધો? O। હવે ત્રિકોણ PQR અંદરની બાજુ ઓ માટે આપણે કહી શકીએ શું એ ઓપી પ્લસ ત્રિકોણ આપણે અહીંયા બતાવ્યું છે ઓપી પ્લસ ઓ ક્યુ મોટો છે PQR કરતાં, શું બીજો પ્રશ્ન છે કે શું ઓ ક્યુ પ્લસ ઓ આર QR કરતાં મોટા છે બંને બાજુ? ત્રીજો પ્રશ્ન આપણી પાસે છે OR પ્લસ OP મોટા છે PR કરતાં, એટલે 2 બાજુનું માપ 1 બાજુ કરતાં મોટું હોય છે એમ કહેવા માગે છે। તો આપણે જોઈશું કે OP અહીંયા આપ્યું છે આપણને OP અને OP પ્લસ OQ મોટું છે PQR કરતાં, આપણે OP અહીંયા આપેલું છે OP OQ બંને માપ આપેલા છે એ કોના કરતાં? OP કરતાં મોટા છે એમ કહેવું છે, પણ અહીંયા બતાવ્યું છે OP પ્લસ OQ OP પ્લસ OQ આ બેનો સરવાળો PQR PQ કરતાં મોટો છે, આ બેનું માપ PQ કરતાં વધારે છે એમ કહેવા માગે છે। તો જુઓ OP રેખાખંડ OQ રેખાખંડ અને PQ રેખાખંડ વડે ત્રિકોણ OPQ બન્યો, આ ત્રિકોણ OPQ બની ગયો। તો આપણે કહીશું માટે ત્રિકોણ OPQમાં 2 બાજુના માપનો સરવાળો 3જી બાજુના માપ કરતાં વધારે હોય જ। તો હા, પછી OQ પ્લસ OR એ QR કરતાં મોટા છે, અહીંયા પણ આપણને આપ્યું છે કે OP જેમ OP OR અને QR એ મોટા છે એમ કહેવા માગે છે। તો જુઓ OR રેખાખંડ OP રેખાખંડ અને RP રેખાખંડ વડે ત્રિકોણ ROP બને છે, ત્રિકોણ ROPમાં 2 બાજુના માપનો સરવાળો 3જી બાજુના માપ કરતાં વધારે હોય છે। ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે અહીંયા, ત્રિકોણ ABCની મધ્યગા AM રેખાખંડ છે, AB પ્લસ BC પ્લસ CM મોટા છે 2AM કટ થાય છે, માટે આપણે કહીશું અહીંયા કે અહીંયા આપણને મધ્યગા આપેલી છે
ए बी अहीं ए बी आ ए बी और सी त्रिकोण आपेलो छे एनी अंदर एक मध्यगा आपेली छे ए एम आ उभी लीटी दोरेली छे एने मध्यगा कहेवामां आवे छे। तो कोईपण त्रिकोणनी बे बाजूना मापनो सरवाळो ए त्रीजी बाजूना माप करता वधारे होय तो अहीं त्रिकोण ए बी एम में ए बी प्लस बी एम मोटा छे ए एम करता एनी धारणा केवी छे के ए बी प्लस बी एम ए बी प्लस बी एम ए एम करता मोटा छे आ ए एम करता आ बे रेखाओ मोटी छे एम केवू छे बन्नेनो सरवाळो करो तो वधारे थाय छे। माटे त्रीजू तीजी वस्तु छे आपणी पासे अहींया के ए सी त्रिकोण ए सी एम में त्रिकोण ए सी एम ए सी एम एटले के सी ए प्लस एम सी सी ए प्लस एम सी ए एम करता मोटा छे एम कहेवामां आवे छे। त्रीजी वस्तु छे परिणाम एक अने परिणाम बे नो सरवाळो करता आ बन्ने परिणामों जे मळ्या आपणने एनो सरवाळो करो तो कौंसमां आपणने आप्युं छे ए एम प्लस बी एम कौंस पूरो प्लस ए सी प्लस ए एम सी मोटा छे ए एम प्लस ए एम माटे ए बी प्लस बी एम प्लस सी ए प्लस एम सी मोटा छे टू ए एम करता माटे ए बी प्लस कौंसमां बी एम प्लस एम सी प्लस सी ए मोटा छे टू ए एम करता माटे ए बी प्लस बी सी प्लस सी ए मोटा छे टू ए एम करता माटे बी एम प्लस एम सी बराबर बी सी कही शकाय। प्रश्न चार छे आपणी पासे ए बी सी डी ए चतुष्कोण छे ए बी प्लस बी सी प्लस सी डी प्लस डी ए मोटा छे ए सी प्लस बी डी थाय छे एम कहेवू छे। तो आपणे जोईशुं अहींया के आपणने एक डी ए बी अने सी चार बाजू आपेली छे ए डी ए ए बी बी सी અને સી ડી આપણને અહીં આપેલું છે તો એની વિકર્ણો આપેલા છે એ સી અને બી ડી વિકર્ણો છે। કોઈપણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય કોઈપણ ત્રિકોણ હોય તો એનો માપ બાજુનું ગમે તે માપ કરતાં એક મોટું હોય છે એમ કે છે। તો ત્રિકોણ એ બી સી ત્રિકોણ એ બી અને સી આ ત્રિકોણ બન્યો મ એ બી એ બી વત્તા બી સી મોટા છે એ સી કરતા એવી રીતે એ સી ડી ત્રિકોણ છે તો એમાં પણ સી ડી પ્લસ ડી એ સી કરતા મોટા છે એમ કહી શકાય। પરિણામ એક અને પરિણામ બે નો સરવાળો કરતા પરિણામ અહીંયા આપણને એક અને પરિણામ બેનો સરવાળો કરતાં એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ મોટા છે એ સી પ્લસ એ સી માટે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ મોટા છે ટુ એ સી કરતાં ત્રિકોણ એ બી ડીમાં એ બી પ્લસ ડી એ મોટા છે બી ડી કરતાં માટે ત્રિકોણ બી સી ડીમાં બી સી વત્તા સી ડી મોટા છે બી ડી કરતાં માટે પરિણામ ચાર અને પરિણામ પાંચનો સરવાળો કરતાં આપણને મળે છે એ બી પ્લસ બી એ પ્લસ બી સી પ્લસ સી ડી મોટા છે બી ડી વત્તા બી ડી બી ડી કરતાં મોટા છે આપણને એમ કહે છે માટે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ મોટા છે ટુ બી ડી। પરિણામ ત્રણ અને છનો સરવાળો કરતાં કૌંસ આપણને પરિણામ બે કૌંસમાં એ બી પ્લસ બી સી પ્લસ સી ડી
प्लस डी ए कौंस पूरो मोटा छे टू ए सी प्लस टू बी डी करता ए बे करता ए बी प्लस बी सी प्लस सी डी प्लस डी ए मोटा छे एम कहेवू छे माटे टू कौंसमां ए बी प्लस बी सी प्लસ સી ડી પ્લસ ડી એ મોટા છે ટુ કૌંસમાં એ સી પ્લસ બી ડી માટે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ મોટા છે એ સી પ્લસ બી ડી બંને બાજુનો બે વડે ભાગ હતા એ બી સી ડી એક ચતુષ્કોણ છે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ ગ્રેટર દેન ટુ કૌંસમાં એ સી પ્લસ બી ડી કૌંસ પૂરો થાય છે તો આપણે અહીંયા કહીશું આપણે અહીંયા બતાવ્યું છે કે એ બી સી અને ડીનો ચતુષ્કોણ બતાવ્યો છે એ સી અને બી ડી એ વિકર્ણો છે ઓ બિંદુમાં છેદે છે તો ત્રિકોણની કોઈપણ બી બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે એમ કહેવામાં આવે છે માટે ત્રિકોણ ઓ એ બીમાં ઓ બી પ્લસ ઓ બી ઓ એ પ્લસ ત્રિકોણ એ ઓ બી એ ત્રિકોણ છે તો ત્રિકોણ એ ઓ પ્લસ ઓ બી મોટા છે એ બી કરતાં એવી રીતે ઓ બી સી ઓ બી અને સી ત્રિકોણ છે તો એમાં પણ ઓ બી પ્લસ બી સી મોટા છે ઓ સી કરતાં એટલે બી સી કરતાં હવે એવી રીતે અહીંયા ત્રિકોણ ઓ સી ડીમાં ઓ સી પ્લસ ઓ ડી મોટા છે સી ડી કરતાં ત્રિકોણ ઓ ડી ઓ એ ડીમાં ઓ એ પ્લસ સી ડી મોટા છે એ ડી કરતાં તો પરિણામ એક અને બે અને ત્રણ અને ચારનો સરવાળો લેતા અહીંયા પરિણામ આપણને આપી દીધું છે કે ઓ એ પ્લસ ઓ બી પ્લસ ઓ બી પ્લસ ઓ સી પ્લસ ઓ સી પ્લસ ઓ ડી પ્લસ ઓ એ પ્લસ ઓ ડી મોટા છે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ કરતાં તો અહીંયા માટે બે કૌંસમાં ઓ એ પ્લસ ઓ બી પ્લસ ઓ સી પ્લસ ઓ ડી મોટા છે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ કરતાં ટુ કૌંસમાં મોટો કૌંસ આપ્યો છે અને એની અંદર નાનો કૌંસ ઓ એ પ્લસ ઓ સી કૌંસ પૂરો પ્લસ કૌંસમાં ઓ બી પ્લસ ઓ ડી બંને કૌંસ પૂરા મોટા છે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ કરતા ટુ કૌંસમાં એ સી પ્લસ બી ડી કરતાં મોટા છે એ બી કરતાં એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ અર્થાત એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ મોટા છે એ ટુ કૌંસમાં એ સી પ્લસ બી ડી છઠ્ઠો પ્રશ્ન છે એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપથી વચ્ચે આવેલી છે આવવી જોઈએ તો ત્રિકોણની કોઈપણ બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે તો ત્રિકોણની બે બાજુના માપ 15 સેમી અને 12 સેમી છે એમ ધારી શકાય માટે બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુનું માપ 12 સેમી પ્લસ 15 સેમી ત્રીજી બાજુનું માપ લેસ દેન એટલે 12 વત્તા 15 બરાબર 17 સેમી લેસ દેન બીજી ત્રીજી બાજુનું માપ અર્થાત કે ત્રીજી બાજુના માપ કેટલું હશે તો 27 સેમી થયું 27 સેમીમાં ત્રીજી બાજુનું માપ બરાબર 27 સેમી કરતાં ઓછું હોવું જોઈએ ત્રિકોણની બે કોઈપણ બે બાજુના માપનો તફાવત એ ત્રીજી બાજુના માપ કરતાં ઓછો હોય છે તો બે બાજુના માપનો તફાવત એ ત્રીજી બાજુના માપ 15 સેમી માઇનસ 12 સેમી તો ત્રીજી બાજુનું માપ લેસ દેન હવે 3 સેમી લેસ દેન ત્રીજી બાજુનું માપ અર્થાત ત્રીજી બાજુનું માપ 3 સેમી ત્રીજી બાજુનું માપ 3 સેમી કરતાં વધારે હોય ત્રીજી બાજુનું માપ 3 સેમી અને 27 સેમી વચ્ચેનું કોઈપણ હોઈ શકે છે